ધુમાડા તથા તેજસ્વી પ્રકાશથી રહિત રાત્રિ આકાશમાં સ્પષ્ટ રીતે આકાશી પદાર્થો જોઈ શકાય છે જે ચંદ્ર ઝબુકતા તારાઓ અને ગ્રહો વગેરે છે એક પૂનમથી બીજી પૂનમ સુધી સમગ્ર રાત્રિઓ સુધી કોઈ ચોક્કસ સમયે ચંદ્રનું અવલોકન લઈને તેના સ્થાન આકાર તથા તેજસ્વીતાની ડાયરીમાં કરો પૂનમને દિવસે ચંદ્ર સૌથી વધુ તેજસ્વી અને સંપૂર્ણ ગોળ દેખાય છે અને પંદર દિવસના ગાળા પછી અમાસના દિવસે ચંદ્ર અદ્રશ્ય થઈ જાય છે ત્યારબાદ ચંદ્રનો પાતળો ભાગ આકાશમાં દેખાય છે જે સતત મોટો ને મોટો થતા પંદરમા દિવસે ફરી પૂનમ આવતા તે પૂર્ણ તેજસ્વી ગોળાકાર જણાય છે ચંદ્રના તેજસ્વી ભાગના મહિના દરમિયાન દેખાતા જુદા જુદા આકારને ચંદ્રની કળાઓ કહે છે ચંદ્ર સ્વયં પ્રકાશિત નથી તે તેના પર પડતા સૂર્યના પ્રકાશને આપણી તરફ પરાવર્તિત કરે છે આપણે ચંદ્રનો એક જ ભાગ જોઈ શકીએ છીએ જે ભાગ પરથી સૂર્યપ્રકાશ આપણા તરફ પરાવર્તિત થાય છે એક મોટો દડો અથવા ઘડો લો તેને અડધો સફેદ તથા અડધો કાળા રંગથી રંગી કાઢો તમારા બે મિત્રોની સાથે રમતના મેદાન પર જાઓ જમીન પર બે મીટર જેટલી ત્રિજ્યાનું વર્તુળ દોરો વર્તુળના આઠ સરખા ભાગ કરો વર્તુળના કેન્દ્ર પર ઉભા રહો તમારા મિત્રને વર્તુળના જુદા જુદા બિંદુ પર દડો પકડી રાખવાનું કહો દડાનો સફેદ ભાગ હંમેશા સૂર્ય તરફ રહે તે રીતે રાખવાનું કહો જો તમે આ પ્રવૃત્તિ સવારમાં કરવાના હો તો દડાને સફેદ ભાગ પૂર્વ તરફ રાખવાનો રહેશે જો આ પ્રવૃત્તિ બપોર પછી કરવાના હો તો દડાનો સફેદ ભાગ પશ્ચિમ તરફ રાખવાનો રહેશે દરેક તબક્કે સફેદ અને કાળા ભાગને જુદી પાડતી રેખાને સીધી જ રાખો વર્તુળના કેન્દ્ર પર ઊભા રહી વર્તુળના પહેલેથી નિશાન કરેલા આઠ સ્થળે તમારો મિત્ર ઊભો રહે ત્યારે દેખાતા સફેદ ભાગનું અવલોકન કરો તમને જેટલો સફેદ ભાગ દેખાય છે તેનું ચિત્ર દોરો અહીં દર્શાવેલ ચંદ્રની કળાઓ સાથે તમારા ચિત્રોને સરખાવો ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે પૃથ્વી ચંદ્ર સહિત સૂર્યની આસપાસ ફરે છે ચંદ્ર પૃથ્વીનું એક પરિભ્રમણ કરે ત્યાં સુધીમાં તે પોતે પોતાની ધરી પર પણ એક ભ્રમણ પૂર્ણ કરે છે ચંદ્રની સપાટી પર ઉતરેલા અવકાશયાત્રીઓના અવલોકનો દ્વારા જાણવા મળ્યું છે કે ચંદ્રની ધરતી તો ધૂળથી ભરેલી અને ઉજ્જળ છે જુદા જુદા ખાડાઓ આવેલા છે વળી ઘણા બધા ઊભા અને ઊંચા પર્વતો છે ચંદ્રની સપાટી વાતાવરણ અને પાણી રહિત હોવાથી ત્યાં જીવન શક્ય નથી ચંદ્ર પર હવા ન હોવાથી કોઈ અવાજ સાંભળી શકાતો નથી રાત્રિના સ્વચ્છ આકાશમાં જુદા જુદા રંગના ઝાંખા તથા તેજસ્વી તારાઓ જોવા મળે છે આ બધા તારાઓ પૃથ્વીથી ખૂબ જ દૂર હોવાને કારણે બિંદુવત જણાય છે સૂર્ય પણ એક તારો છે જે પૃથ્વીની નજીક આવેલો છે અવકાશમાં અંતરને દર્શાવવા માટે કિલોમીટર એકમ નાનો પડે છે માટે પ્રકાશ વર્ષ એકમ વપરાય છે એક પ્રકાશ વર્ષ એટલે પ્રકાશના કિરણે એક વર્ષમાં કાપેલું અંતર પ્રકાશની ગતિ પ્રતિ સેકન્ડે ત્રણ લાખ કિલોમીટર છે માટે એક પ્રકાશ વર્ષ બરાબર ત્રણસો પાસઠ દિવસ ગુણ્યા ચોવીસ કલાક ગુણ્યા સાઠ મિનિટ ગુણ્યા સાઠ સેકન્ડ ગુણ્યા ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ બરાબર નવ ચારસો સાહીઠ આઠસો શૂન્ય 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 કિલોમીટર સૂર્ય પૃથ્વીથી આઠ પ્રકાશ મિનિટ જેટલો દૂર છે એટલે કે સૂર્યમાંથી નીકળીને પ્રકાશને પૃથ્વી પર આવતા આઠ મિનિટ લાગે છે તેવી જ રીતે પૃથ્વીથી તદ્દન નજીકનો તારો આલ્ફા સેન્ટોરી ચાર ત્રણ પ્રકાશ વર્ષ દૂર છે સૂર્ય સહિતના બધા જ તારાઓ આકાશમાં પૂર્વથી પશ્ચિમ તરફ ખસે છે જો કે સૂર્યપ્રકાશને લીધે દિવસ દરમિયાન તારાઓ દ્રશ્યમાન થતા નથી એક છત્રી લઈને તેને ખોલી નાખો સફેદ કાગળના લગભગ દસ પંદર તારાઓ બનાવો એક તારાને છત્રીના વચ્ચેના સળિયાના સ્થાને લગાવો અને બાકીના તારાને કાપડ પર છત્રીના તારના છેડા તરફ લગાવો હવે છત્રીના વચ્ચેના હાથાને પકડીને ગોળ ફેરવો છત્રીની વચ્ચે રહેલો તારો સ્થિર રહેશે બાકીના તારાઓ તેની આસપાસ ફરતા જણાશે પૃથ્વીની ભ્રમણ કક્ષાની નજીક ઉપરના ભાગમાં આવેલો તારો એ ધ્રુવનો તારો છે જે ખસતો જણાતો નથી રાત્રિ આકાશમાં દેખાતા અસંખ્ય તારાઓ પૈકી કેટલાક તેજસ્વી તારાઓ વડે કેટલાક ઓળખી શકાય તેવા આકારો રચાય છે જેને નક્ષત્રો કહે છે ઉનાળામાં રાત્રિના પ્રથમ ભાગ દરમિયાન દેખાતું સૌથી પ્રચલિત નક્ષત્ર સપ્તર્ષિ છે તેને બિગ ડીપર ધ ગ્રેટ બિયર પણ કહે છે સપ્તર્ષિ નક્ષત્રમાં મુખ્ય સાત તારાઓ આવેલા છે જેઓ મોટા કડછા એટલે કે ચમચા કે પાણી કાઢવાના ડોયા જેવા આકારમાં ગોઠવાયેલા હોય છે ત્રણ તારાઓ લાઇન બંધ ગોઠવાઈને હાથો અને બાકીના ચાર તારાઓ વડે વાટકો બને છે સપ્તર્ષિના છેડે આવેલા બે તારાઓ વચ્ચેના અંતર કરતા લગભગ પાંચ ગણી કાલ્પનિક રેખાને ઉત્તર તરફ લંબાવાતા તે ધ્રુવના તારાને મળે છે ઉનાળાની રાત્રિ દરમિયાન સપ્તર્ષિને ત્રણ ચાર કલાકના અંતરે નિહાળો દરેક વખતે ધ્રુવના તારાનું સ્થાન પણ નક્કી કરો સપ્તર્ષિ પૂર્વથી પશ્ચિમ તરફ ખસતો જણાય છે તે ધ્રુવના તારાની આસપાસ ફરતો દેખાય છે વાસ્તવમાં બધા જ તારાઓ ધ્રુવના તારાની આસપાસ ભ્રમણ કરતા હોય છે શિયાળાની મોડી સાંજે આકાશમાં સાત કે આઠ તારાઓનું ઝુમખું જણાય છે વચ્ચેના ત્રણ તારાઓ વ્યાધના પટ્ટાને દર્શાવે છે ચાર તેજસ્વી તારા ચતુષ્કોણના સ્વરૂપે ગોઠવાયેલા દેખાય છે વ્યાધ કે જે આકાશમાંનો સૌથી તેજસ્વી તારો છે તે મૃગશીર્ષની નજીક આવેલો છે જે મૃગશીર્ષના પટ્ટાના ત્રણ તારાઓને જોડતી રેખા પર આવેલો છે કાસિયોપિયા ઉત્તર આકાશમાં આવેલું ડબલ્યુ કે એમ જેવા આકારનું નક્ષત્ર છે જે શિયાળાની રાત્રિના વહેલા આકાશમાં જોઈ શકાય છે નક્ષત્રમાં માત્ર પાંચ કે દસ તારાઓ હોતા નથી તેમાં મોટી સંખ્યામાં બીજા તારાઓ પણ હોય છે બીજા બધા તારાઓ ઝાંખા કે ખૂબ જ ઝાંખા હોવાથી તેમને નરી આંખે જોઈ શકાતા નથી પરંતુ તેઓ શક્તિશાળી ખગોળીય ટેલિસ્કોપ વડે જોઈ શકાય છે બધા જ તારાઓ કે જે નક્ષત્ર બનાવે તે સમાન અંતરે ન હોતા ફક્ત દ્રષ્ટિની સીધી રેખામાં આવેલા હોય છે સૂર્ય અને તેની આજુબાજુ ભ્રમણ કરતા આકાશી પદાર્થોને મળીને સૂર્યમંડળ બને છે તેમાં ખૂબ મોટી સંખ્યામાં પદાર્થો આવેલા હોય છે જેવા કે ગ્રહો ધૂમકેતુ તારા જેવા પદાર્થો તથા ઉલ્કાઓ સૂર્ય તથા આ પદાર્થો વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ તેમને ભ્રમણ કરતા રાખે છે તમે જાણો છો તેમ આ પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે તે સૂર્યમંડળની સભ્ય છે તે ગ્રહ છે તેમાં બીજા સાત ગ્રહો છે જે ભ્રમણ કરે છે સૂર્યથી તેમના અંતરને આધારે ક્રમમાં ગ્રહો આ પ્રમાણે છે બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપ્ચ્યુન સૂર્ય પૃથ્વીની સૌથી નજીકનો તારો છે સતત ઉષ્મા તથા પ્રકાશનું ઉત્સર્જન કરે છે પૃથ્વી સહિતના બધા જ ગ્રહો માટે ઉષ્મા તથા પ્રકાશનો સ્ત્રોત છે ગ્રહો ગ્રહો તારા જેવા જ દેખાય છે પરંતુ તેઓ પાસે તેમનો પોતાનો પ્રકાશ હોતો નથી તેઓ માત્ર પોતાના પર પડતા સૂર્યપ્રકાશને પરાવર્તિત કરે છે ગ્રહો અને તારાઓની ઓળખવાની સૌથી સરળ રીત એ છે કે તારાઓ ઝબૂકે છે જ્યારે ગ્રહો ઝબૂકતા નથી વળી તારાની સરખામણીએ ગ્રહો પોતાના સ્થાન બદલ્યા કરે છે ગ્રહો એક નિશ્ચિત માર્ગ પર સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે આ માર્ગને તેની કક્ષા કહે છે એક પરિક્રમણ પૂરું કરવા માટે લાગતા સમયને તેનો પરિક્રમણનો ગાળો કહે છે જેમ જેમ સૂર્યથી ગ્રહનું અંતર વધે તેમ પરિક્રમણનો સમયગાળો વધે છે તમારા ચાર પાંચ મિત્રો સાથે રમતના મેદાન પર જાઓ એક જ કેન્દ્ર રાખી જુદી જુદી ત્રિજ્યા એક મીટર બે પોઈન્ટ પાંચ મીટર અને ત્રણ પોઈન્ટ આઠ મીટરવાળા ચાર વર્તુળ દોરો તમારા એક મિત્રને કેન્દ્રમાં ઊભા રહેવાનું કહો જે સૂર્ય દર્શાવે છે તમારા બીજા ચાર મિત્રો બુધ શુક્ર પૃથ્વી અને મંગળને દર્શાવે છે તમારા મિત્રોને સૂર્યની ફરતે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પોતાની જ કક્ષામાં ફરવાનું કહો તેઓ એકબીજા સાથે અથડાતા નથી સૂર્યની આસપાસ ફરવાની સાથે બધા જ ગ્રહો તેમની પોતાની ધરી પર પણ ભમરડાની જેમ ફરે છે એક ભ્રમણ પૂરું કરવાના સમયને તેના ભ્રમણનો સમયગાળો કહે છે કેટલાક ગ્રહોને તેમની આસપાસ ફરતા ચંદ્ર હોય છે કોઈ પણ આકારના પદાર્થોની આસપાસ ફરતા અન્ય આકાશી પદાર્થોને તેનો ઉપગ્રહ કહેવાય પૃથ્વી સૂર્યનો ઉપગ્રહ કહેવાય જોકે સામાન્ય રીતે આપણે તેને સૂર્યનો ગ્રહ કહીએ છીએ આપણે એવા પદાર્થો માટે ઉપગ્રહ શબ્દનો ઉપયોગ કરીએ છીએ જે ગ્રહોની આસપાસ પરિભ્રમણ કરતા હોય ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે પૃથ્વીની આસપાસ ઘણા માનવ સર્જિત ઉપગ્રહો પણ ફરતા હોય છે તેને કૃત્રિમ ઉપગ્રહો કહેવામાં આવે છે બુધ બુધ ગ્રહ સૂર્યથી નજીક છે તે આપણા સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ છે તે સૂર્યની સૌથી નજીક હોવાથી તેને જોવાનું અઘરું છે કારણ કે તે સૂર્યના પ્રકાશની ચમકમાં છુપાઈ જાય છે જો કે તે સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી ક્ષિતિજે દેખાય છે માટે તે એવા સ્થળેથી જ દેખાય છે જ્યાંથી ક્ષિતિજ દેખાવા માટે વૃક્ષો ઇમારતોનો અવરોધ ન હોય બુધને પોતાનો કોઈ જ ઉપગ્રહ નથી શુક્ર પૃથ્વીની સૌથી નજીકનો પડોશી ગ્રહ શુક્ર છે તે રાત્રિના આકાશમાં દેખાતો સૌથી તેજસ્વી ગ્રહ છે કેટલીકવાર સૂર્યોદય પહેલા પૂર્વ આકાશમાં શુક્ર દેખાય છે તો ક્યારેક પશ્ચિમ આકાશમાં સૂર્યાસ્ત પછી તરત જ દેખાય છે એટલે તેને અવારનવાર સવારનો તારો કે સાંજનો તારો કહે છે જો કે તે તારો નથી શુક્રને પોતાનો ચંદ્ર કે ઉપગ્રહ નથી શુક્રનું પોતાની ધરી પર ભ્રમણ એ કેટલેક અંશે અસામાન્ય છે તે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે જ્યારે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે શુક્રનો ગ્રહ પણ ચંદ્રની જેમ કળાઓ ધરાવે છે પૃથ્વી સૂર્યમંડળમાં પૃથ્વી એકમાત્ર એવો જાણીતો ગ્રહ છે જેની પર જીવન શક્ય છે કેટલીક ખાસ પર્યાવરણીય પરિસ્થિતિઓ પૃથ્વી પર જીવનના અસ્તિત્વ હોવા અને સતત ટકી રહેવા માટે જવાબદાર છે આ બાબત સૂર્યથી યોગ્ય અંતર હોય તેમાં તાપમાનનો યોગ્ય ગાળો પાણીની હાજરી યોગ્ય વાતાવરણ તથા ઓઝોનનું આવરણ છે પૃથ્વી પર રહેલા પાણી તથા ભૂમિ પ્રદેશોની સપાટી પરથી પ્રકાશનું પરાવર્તન થવાને લીધે અવકાશમાંથી પૃથ્વી લીલાશ પડતી ભૂરી દેખાય છે પૃથ્વીના વિશુવૃત્તના સમતલને વિશુવૃત્તિય સમતલ કહે છે જે સમતલમાં પૃથ્વી સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરે છે તેને પૃથ્વીનું કક્ષીય સમતલ કહે છે આ બંને સમતલ એકબીજા સાથે ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશનો ખૂણો બનાવે છે એનો અર્થ એમ થયો કે પૃથ્વીની ધરી તેના કક્ષીય સમતલ તરફ છાસઠ પોઈન્ટ પાંચ અંશના ખૂણે નમેલી છે આમ પૃથ્વીની ભ્રમણની ધરી તેના કક્ષીય સમતલને લંબ નથી પૃથ્વી પર ઋતુઓના ફેરફાર માટે આ ઝુકાવ જવાબદાર છે પૃથ્વીને માત્ર એક ચંદ્ર છે મંગળ પૃથ્વીની કક્ષા બહારનો પ્રથમ ગ્રહ મંગળ છે તે થોડોક લાલાશ પડતો છે અને એટલે જ તેને લાલ ગ્રહ પણ કહેવામાં આવે છે મંગળને બે નાના કુદરતી ઉપગ્રહો છે ગુરુ સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ છે તે એટલો વિશાળ ગ્રહ છે કે તેની અંદર એક હજાર ત્રણસો પૃથ્વીઓ મૂકી શકાય ગુરુનો દળ પૃથ્વીના દળ કરતાં એકસો આડત્રીસ ગણું છે ગુરુને મોટી સંખ્યામાં ઉપગ્રહો છે તેની આસપાસ ઝાંખા વલયો આવેલા છે ગુરુના ચાર ઉપગ્રહો ટેલિસ્કોપ વડે જોઈ શકાય છે શનિ શનિ ગુરુથી દૂર આવેલો પીળાશ પડતો ગ્રહ છે તેના સુંદર વલયો તેને સૂર્યમંડળમાં ખાસ બનાવે છે ખુલ્લી આંખોથી આ વલયો દેખાતા નથી તમે તેને સાદા ટેલિસ્કોપની મદદથી જોઈ શકો શનિ મોટી સંખ્યામાં ઉપગ્રહો ધરાવે છે શનિ માટે રસપ્રદ વાત એ છે કે તે બધા જ ગ્રહોમાં સૌથી ઓછી ઘનતા ધરાવે છે તેની ઘનતા પાણીની ઘનતા કરતાં પણ ઓછી છે યુરેનસ અને નેપચ્યુન તેઓ સૂર્યમંડળના સૌથી બહારના ગ્રહો છે તેઓ શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી જ જોઈ શકાય છે શુક્રની જેમ યુરેનસ પણ પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે યુરેનસની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે તે ખૂબ વધારે ઝુકેલી ધરી ધરાવે છે આના લીધે તે પડખાભેર ગબડતો હોય તેવું દેખાય છે પહેલા ચાર ગ્રહો બુધ શુક્ર પૃથ્વી અને મંગળ બાકીના ચાર ગ્રહો કરતા સૂર્યથી નજીક છે તેમને આંતરિક ગ્રહો કહે છે આંતરિક ગ્રહોને ઓછા ઉપગ્રહ છે મંગળની કક્ષાની બહાર આવેલા ગ્રહો જેવા કે ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન આંતરિક ગ્રહો કરતા ઘણા દૂર આવેલા છે તેને બાહ્ય ગ્રહો કહે છે તેની આજુબાજુ વલયોની ગોઠવણી હોય છે બાહ્ય ગ્રહોને વધુ સંખ્યામાં ઉપગ્રહ હોય છે મંગળ અને ગુરુની કક્ષાઓ વચ્ચે ખૂબ મોટી જગ્યા છે આ જગ્યા ખૂબ મોટી સંખ્યામાં આવેલા નાના નાના પદાર્થો દ્વારા રોકાયેલી છે જે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે તેને લઘુગ્રહો કહે છે એસ્ટરોઈડને પણ શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી જ જોઈ શકાય છે ધૂમકેતુ ધૂમકેતુ પણ આપણા સૂર્યમંડળના સભ્યો છે તેઓ સૂર્યની આસપાસ મોટી કક્ષામાં પરિભ્રમણ કરે છે જો કે તેમનો સૂર્યની ફરતે પરિક્રમણનો સમયગાળો સામાન્ય રીતે ખૂબ મોટો હોય છે સામાન્ય રીતે ધૂમકેતુ એક તેજસ્વી શેર્ષની સાથે લાંબી પૂંછડી ધરાવે છે તે જેમ જેમ સૂર્યની નજીક આવે છે તેમ તેમ તેની પૂંછડી મોટી થતી જાય છે ધૂમકેતુની પૂંછડી હંમેશા સૂર્યની વિરુદ્ધ તરફ દૂર તરફની દિશામાં લંબાયેલી હોય છે ઘણા ધૂમકેતુઓ એક નિશ્ચિત સમયગાળા બાદ દેખાવા માટે જાણીતા છે આવો જ એક ધૂમકેતુ ધૂમકેતુ છે જે દર છોતેર વર્ષે દેખાય છે તે છેલ્લે ઓગણીસો છ્યાસી માં દેખાયો હતો હવે તે બે હજાર દેખાશે ઉલ્કા અને ઉલ્કા શિલા સ્વચ્છ આકાશમાં જ્યારે ચંદ્ર પણ ન હોય તેવી રાત્રે તમે ક્યારેય કોઈ તેજસ્વી લિસોટો જોયો હશે સામાન્ય રીતે તેને ખરતા તારા કહે છે જો કે તે તારા નથી તેને ઉલ્કા કહે છે ઉલ્કા હકીકતમાં એક નાનકડો પદાર્થ છે જે પૃથ્વીના વાતાવરણમાં દાખલ થાય તે સમયે તેની ઝડપ ખૂબ વધારે હોય છે વાતાવરણના ઘર્ષણને કારણે તે ગરમ થઈ જાય છે તે ઝડપથી સળગી અને વરાળ થઈ ઉડી જાય છે એટલા માટે જ તેજસ્વી રિસોટો થોડા સમય માટે જ દેખાય છે કેટલીક ઉલ્કાઓ ખૂબ જ મોટી હોય છે અને એટલે તે સંપૂર્ણ સળગી જાય તે પહેલાં પૃથ્વી સુધી પહોંચી જાય છે જે પદાર્થ પૃથ્વી સુધી પહોંચે છે તેને ઉલ્કાશિલા કે ઉલ્કાપિંડ કહે છે સૂર્યમંડળ કયા પદાર્થોનું બનેલું છે તે જાણવામાં ઉલ્કાશિલા વિજ્ઞાનીઓને મદદ કરે છે કૃત્રિમ ઉપગ્રહો સાંભળ્યું જ હશે કે પૃથ્વીની આજુબાજુ પુષ્કળ ઉપગ્રહો કક્ષામાં ફરે છે તમને નવાઈ કે કૃત્રિમ ઉપગ્રહો કઈ રીતે કુદરતી ઉપગ્રહોથી જુદા પડે છે કૃત્રિમ ઉપગ્રહો માનવ સર્જિત હોય છે તેને પૃથ્વી પરથી છોડવામાં આવે છે તેઓ પૃથ્વીના કુદરતી ઉપગ્રહ ચંદ્ર કરતાં પણ વધુ નજીકથી પૃથ્વીની ફરતે પરિભ્રમણ કરે છે ભારતે ઘણા કૃત્રિમ ઉપગ્રહો બનાવીને છોડ્યા છે આર્યભટ્ટ એ ભારતનો પહેલો કૃત્રિમ ઉપગ્રહ હતો બીજા કેટલાક ભારતીય ઉપગ્રહોના નામ આ મુજબ છે ઇન્સેટ આઈઆરએસ કલ્પના વન એડ્યુસેટ વગેરે કૃત્રિમ ઉપગ્રહોના ઘણા વ્યવહારિક ઉપયોગો છે તેઓ હવામાનની આગાહી ટેલિવિઝન અને રેડિયો તરંગોના પ્રસારણ માટે કામમાં આવે છે તેઓ દૂર સંવેદન માટે પણ ઉપયોગમાં આવે છે ધૂમકેતુ માટેની અંધશ્રદ્ધાઓ કેટલાક લોકો એવું માને છે કે ધૂમકેતુ આપત્તિઓ જેવી કે યુદ્ધ રોગચાળો અને પૂરના એંધાણ લઈને આવે છે પરંતુ આ બધી જ માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ છે ધૂમકેતુનો દેખાવો એ કુદરતી ઘટના છે તેનાથી ડરવાનું કોઈ કારણ નથી ઉલ્કા વર્ષા જ્યારે પૃથ્વી ધૂમકેતુની પૂંછડી પાસેથી પસાર થાય છે ત્યારે ઉલ્કાની હારમાળાઓ દેખાય છે તેને ઉલ્કા વર્ષા કહે છે કેટલીક ઉલ્કા વર્ષા દરેક વર્ષે ચોક્કસ સમયગાળે થતી જોવા મળે છે તેમના દેખાવાનો સમય તમે કોઈ સામાયિક કે ઇન્ટરનેટ પરથી મેળવી શકો છો